પાટી તાલુકાના ગોઈમા ગામનો એક યુવક લાંબા સમયથી ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીને મોબાઈલ પર મેસેજ કરી હેરાન કરી રહ્યો હતો. 7 ફેબ્રુઆરીએ આ યુવકે તમામ હદો વટાવી સ્કૂલમાં જતી વિદ્યાર્થિનીને રોકી છાતીના ભાગે અડપલા કરવાની કોશિશ કરી હતી, જેને લઈ ગભરાયેલી વિદ્યાર્થિનીએ માતા પિતાને જાણ કરતા સમગ્ર મામલો પારડી પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ છેડતી કરનાર યુવકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પારડી તાલુકામાં એક ગામમાં રહેતી વિદ્યાર્થિની ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. બોર્ડની પરીક્ષા હોવાથી તેનું સમગ્ર ધ્યાન અભ્યાસ પર હતું, પરંતુ સ્મિત સુરેશભાઈ પટેલ રહેવાસી ગોઈમાં મોટા ફળિયા આ વિદ્યાર્થીને છેલ્લા 6 સ્કૂલમાં જતી વખતે અને આવતી વખતે હેરાન પરેશાન કરતો હતો. ખરાબ ખરાબ શબ્દો બોલી ખરાબ માંગણીઓ કરતો હતો. આ ઉપરાંત સ્મિત વિદ્યાર્થિનીના મોબાઈલ નંબર મેળવી તેના વોટ્સઅપ પર ખરાબ મેસેજ કરતો હતો. 7 ફેબ્રુઆરીએ સવારે વિદ્યાર્થિનીએ તેની બહેનપણી સાથે વાનમાં બેસવા જતી હતી તે વખતે સ્મિત પટેલ પાછળથી આવીને ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનો હાથ પકડી છાતીના ભાગે અડપલા કરવાની કોશિશ કરી હતી. યુવકે ધમકી આપી હતી કે તું નહીં માને તો હું તને બળજબરીથી ઉઠાવી જઈ રેપ કરીશ, તેવું કહેતા વિદ્યાર્થિની રડતા રડતા પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી. વિદ્યાર્થિનીની માતાએ પારડી પોલીસ મથકે ગોઈમા ગામના મોટા ફળિયા ખાતે રહેતા સ્મિત પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે આરોપી સ્મિત પટેલની ધરપકડ કરી હતી.